નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. જેવી રીતે મેં આપને કીધું હતું કે આપણો આવતીકાલનો વિડીયો એક સ્પેશિયલ છે, એટલે ગઈકાલે જ મેં જે વાત કરી હતી તો આજે આ સ્પેશિયલ વિડીયોની અંદર બતાવવાના છે. આજે જે કઈ અમે ચેનલ ચાલુ કરી ત્યારથી અત્યાર સુધીમાં આપણે ક્યાં પહોંચ્યા છે અને આપણું શું ઉદ્દેશ્ય હતું, જેવી તમામ વાતો આજે આપણે આ વિડીયોની અંદર કરવાની છે. પહેલા હું આપને મારા પરિવારનો પરિચય કરાવી દઉં કે આ મારી બેબી છે મહેક ગોસ્વામી અને આ શ્રીમતી નિમિષા પુરી જે મારા ધર્મપત્ની છે, એટલે એ પણ એના વિચારો રજૂ કરશે. પણ પેલા જે આપને ગુડ ન્યૂઝ આપવાના છે તે મહેક આપને ગુડ ન્યૂઝ આપશે. હાય ફ્રેન્ડ્સ, અને ઓમ તો મારા મમ્મીને બહુ એવોર્ડ મળી ચૂક્યા છે, પણ આજે YouTube તરફથી એવોર્ડ મળ્યો છે તો આપણે એને ઓપન કરશું. પેલા તો જે મહેકે જણાવ્યું તે મુજબ કે એવોર્ડ તો ઘણી પ્રકારના મળતા હોય છે અને ઘણી બધી સંસ્થાઓ ઘણી વખત મારા સન્માન કરતી હોય છે, જે આપણે ક્યારેય બતાવતા નથી યુટ્યુબ ઉપર. પણ જે હું વરસાદ અને વગેરે કોઈ પણ આગાહી કરતો હોય ને એની અંદર આપણે જે ચોક્કસ લોકો માટે મહેનત કરીએ છીએ તે મહેનતને ધ્યાનમાં લઈને ઘણી બધી સંસ્થાઓએ મારું સન્માન કર્યું છે. એ દરેક સંસ્થાઓનો હું આભાર માનું છું. ઘણા સમાજ વતી મારા સન્માન થતા હોય છે કે તમે એક સારું કામ કરો છો એટલે તમારું સન્માન કરવું છે. એટલે એ સન્માન જે લોકો કરે તે એક આપણી કિંમત કરતા હોય, આપણી કદર કરતા હોય તે તમામ લોકોનો આભાર. પણ આજે જેના માધ્યમથી અમે તમારા સુધી પહોંચ્યા એ યુટ્યુબ. યુટ્યુબની અંદર એક રૂલ્સ હોય છે કે જ્યારે તમે 1,00,000 સબસ્ક્રાઈબરથી પણ વધારે આગળ વધો ત્યારે તમને પ્રોત્સાહિત કરવા માટે એક સિલ્વર પ્લે બટન આપે છે. એનાથી આગળ પણ ઘણું બધું આવે, ડાયમંડ પ્લે બટન હોય છે, ગોલ્ડન પ્લે બટન હોય છે. આજે આપને એક સિલ્વર પ્લે બટન આપવામાં આવ્યું છે યુટ્યુબ તરફથી. હું આપને બતાવી દઉં કે જે અમેરિકાથી જે પાર્સલ આવ્યું છે તે આ યુટ્યુબ તરફથી છે. અને આજે આ પાર્સલ ઓપન કરશું આપણે. મહેક કરશે ઓપન. આની અંદરથી એક પંચ છે બોક્સમાં, ત્યારબાદ એક કાર્ડ છે જેની અંદર અમુક લખાણ છે, ત્યારબાદ જે યુટ્યુબના સીઈઓ છે એના તરફથી જે એક લેટર આવ્યો છે તેની અંદર આપને અભિનંદન પાઠવ્યા છે, તે એક આ લેટર છે. તે લેટરની અંદર યુટ્યુબ વતી ઘણું બધું એક આખું લખાણ લખીને આપ્યું છે ને, એક આપણે અભિનંદન પાઠવ્યા છે. અને પછી આવે છે સિલ્વર પ્લે ઓર્ડર આપણો. આ છે સિલ્વર પ્લે બટન. આપ જોઈ શકો છો કે સિલ્વર પ્લે બટન ની અંદર જ્યાં સિલ્વરનો એક પ્રકાર એવોર્ડ પણ કહી શકાય, એક પ્રકારનું સિલ્વર પ્લે બટન છે. આની અંદર મારું નામ પણ લખ્યું હશે. અને આપણે એટલા એવોર્ડ કલેક્ટ કરી શકીએ. આ છે સિલ્વર બટન, આ ગોલ્ડન અને આ ડાયમંડ બટન છે. એટલે ખાસ તો આજે આપને હું આ સિલ્વર પ્લે બટન બતાવું એટલા પૂરતું જ નહોતું, આપણે બીજી પણ વાતો કરવાની છે. સિલ્વર પ્લે બટન છે એ આપણું ઉદ્દેશ્ય નથી. સિલ્વર પ્લે હોય કે ગોલ્ડન પ્લે બટન મળે અથવા તો ડાયમંડ પ્લે બટન મળે, આપણું ઉદ્દેશ્ય કોઈ એવોર્ડ કે કોઈ પુરસ્કાર અથવા તો કોઈ આવા બટનો લેવા માટેનું નથી. પણ છતાં જે આપણે વાત કરવાની છે એ હવે અમે તમને કરશું. મહેકને પોતાની એક એક્ઝામ ચાલુ છે એટલે મહેકને એની તૈયારી ચાલુ છે. પણ હવે શ્રીમતી નિમિષા પુરીને આપ મળો, એ પણ એ જે કહેશે કે આપણે કઈ રીતે આ પ્લેટફોર્મ ઉપર આવ્યા, કઈ રીતે ચેનલ ચાલુ થઈ અને આમાં આપને કેવો પ્રતિસાદ મળ્યો અને આ ચેનલમાં કોણ કોણ કેવું કામ કરે છે તે તમામ માહિતી આપને આપશે. હેલો ફ્રેન્ડ, તો હું છું નિમિષા પુરી, મહેકના મમ્મી અને આમની વાઈફ. તો આજે આપણો ઉદ્દેશ્ય એટલો જ છે કે આ સિલ્વર પ્લે બટન મળ્યો તેથી હું વિડીયોમાં આવી, બાકી મારે તો કઈ વિડીયોમાં આવવાનું હોતું જ નથી. અને વધારે તો એ વાત કરીએ કે અમારો એવો કોઈ ઉદ્દેશ્ય નહોતો કે આપણે સિલ્વર પ્લે બટન મળે. અમારો તો બસ એટલો જ ઉદ્દેશ્ય હતો કે આપણે વર્ષે 10,000 કે 20,000 લોકોને આપણે આપણો સંદેશો પહોંચાડી શકીએ. પણ અમને તો તેનાથી પણ વધારે 5 ગણા સબસ્ક્રાઈબર મળ્યા, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને કોઈ પણ કામ એક વ્યક્તિથી થતું નથી, હંમેશા એક મોટી ટીમ હોય તેનાથી જ થાય છે. તો અમે તો છીએ પણ સાથે તમારો પણ ખૂબ ખૂબ સહકાર અમને મળ્યો, એથી જ આપણે અત્યારે આ મુકામે પહોંચી શક્યા અને સિલ્વર પ્લે બટન આપણને મળ્યો. અને એ બદલ પહેલા તો હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરેશનો.
કે હું તો ભલે તમને મદદ કરું છું, હેલ્પ કરું છું, પણ એનો પણ ઘણો ભોગ છે આ ચેનલમાં. ક્યારે પણ નોકરી પરથી આવે છે, થાકી જાય છે, છતાં પણ તેની પાસે કોઈ પણ અપડેટ હોય તો પહેલા આવીને એ વિડીયો બનાવે છે. ક્યારેક હું ના પણ પાડું છું કે થાકી ગયા છો તો રહેવા દો, તો કે ના, પહેલા તમારે મારી પાસે આ અપડેટ આવ્યા છે તે મારે પહોંચાડવા જરૂરી છે. તો તેની પણ ઘણી મહેનત છે. એનું જ આ ફળ છે સિલ્વર પ્લે બટન, કે જે અમને યુટ્યુબ તરફથી અમારા પરિવારને મળ્યો છે. તો તેને પણ હું થેન્ક યુ કહું છું, અને બીજું તમને બધાને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું કે તમારા લોકોના સપોર્ટથી જ અમે અત્યારે અમારી ચેનલ અહીંયા આટલા મુકામ સુધી પહોંચી શકી. તો બસ, વિશેષ તો બીજું કાંઈ નથી કહેવાનું મારે. ઘણી મહેનત બધા કરીએ છીએ, અને આવી જ રીતે સહકાર તમે અમને આપતા રહો. અને અમારી ચેનલને તમે લોકોએ સબસ્ક્રાઇબ તો કરી છે, પણ જેણે નથી કરી તે પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને અમારી ચેનલને હજી પણ આગળ વધારો જેથી આપણે ગોલ્ડન પ્લે બટન પણ મળી શકે. તો બસ, એ સાથે હવે વાત કરો પરેશ ગોસ્વામી સાથે. હવે ખાસ તો જે હું આપને જણાવું કે આપણે જે વિડીયો તમે જોવો છો, અમે જે તમારા સુધી અમારો સંદેશ પહોંચાડીએ છીએ જ્યારે પણ વરસાદની શક્યતા હોય ત્યારે, અને ખાસ ઘણા લોકો મને કોમેન્ટમાં એવું પૂછતા હોય છે, લગભગ 90% લોકોને ખબર છે કે જે વરસાદની આગાહી છે એ અમે કોઈ હવામાન વિભાગ કે કોઈ પ્રાઇવેટ સંસ્થાની નથી આપતા, અમે અમારી પોતાનો જ રિપોર્ટ બનાવી અને આપીએ, જેની અંદર આપણે જણાવીએ છીએ ક્યારે વરસાદ થશે, ક્યારે કોઈ વાવાઝોડાની શક્યતા હોય, અથવા તો વાવાઝોડાની ઘણી વખત શક્યતા બીજા લોકો ગવર્મેન્ટ સંસ્થા અથવા પ્રાઇવેટ સંસ્થા બતાવતી હોય ત્યારે અમે ના પણ પાડતા હોય કે આની કોઈ સંભાવનાઓ નથી, માટે ડરવું નહીં. એટલે આના માટે એક અમારું ધ્યેય એવું છે કે દરેક ખેડૂતને અમે એક સાચી માહિતી આપીએ, તો અમારી માહિતીના આધારે ખેડૂત પોતાના ખેતીની અંદર એક સારું કામ કરી શકે, ખેડૂત હેરાન ન થાય. અને વરસાદની સાથે સાથે અમે ખેતીની પણ માહિતી આપીએ છીએ, ખેતીની અંદર તમારે કયા પ્રકારના બિયારણ વાપરવા, કયો રોગ આવે તો કઈ દવા છાંટવી, કયા ખાતર વાપરવા, તમામ માહિતી અમે આપને પૂરી પાડીએ છીએ. અને ખાસ તમે લોકોને ઘણી વખત એવું હોય કે અમે વિડીયોમાં જે આપણે માહિતી આપી હોય તમને ના સમજાણું હોય ત્યારે તમે કોમેન્ટ કરો, તો કોમેન્ટની અંદર પણ અમે માહિતી આપી દઈએ. અને ખાસ આ એક આપણી ચેનલ છે એની અંદર મારું કામ એવું છે કે જે વરસાદની કે જે અપડેટ હું તૈયાર કરું છું, જે એક રિપોર્ટ તૈયાર કરું છું, મારું પોતાની એક આગાહી હોય, મારી પોતાની આગાહી તૈયાર કરું, એના માટે હું એક માત્ર સ્પીચ આપતો હોય છે. મારે ફક્ત બોલવાનું જ હોય, બાકી જે શૂટિંગ થઈએ પછી હું બોલી લઉં, પછી વિડીયોને એડિટ કરવો પડે, યુટ્યુબ ઉપર ચડાવવો પડે અને વિડીયોને એક વાયરલ કરવાનો હોય છે. તમે આ જોવો છો ઘણા લોકો વિડીયો મૂકે પણ પોતાના વિડીયો જોવાવાળા 200-300 જણા જ હોય છે, કોઈ વિડીયો જોતું નથી. પણ આજે આપણા વિડીયોની અંદર લાખો વ્યૂ આવે છે, લાખો લોકો આપણા વિડીયો જોવે છે, આપણો વિડીયો આપણે અપલોડ કરીને તરત જ વાયરલ થઈ જાય છે, તેની પાછળ પણ નિમિષાપુરીની એક મહેનત છે. કેમ કે વિડીયો કેમ અપલોડ કરવો અને કેમ વાયરલ કરવો તે સારી રીતે જાણે છે, એટલે યુટ્યુબ ઉપર લગભગ એક જે શૂટિંગ થઈએ પછીનું જે કામ છે તે તમામ કામ એમનું જ છે. તમારા સુધી જે વિડીયો પહોંચે એ કઈ રીતે વાયરલ કરવો અને કઈ રીતે તમારા સુધી પહોંચાડવો એ એમનું કામ હોય છે. એટલે મારે તો ફક્ત એક રિપોર્ટ તૈયાર કરવો અને સ્પીચ આપવી, વિડીયો વાયરલ કરવો એ નેટનું જે કઈ કામ છે, જે કઈ ટેગ લગાડવા, ડિસ્ક્રિપ્શન લગાડવી વગેરેનું જે કામ છે એ જ બધું સંભાળે છે. એટલે હું ક્યારેય એમાં ડીપમાં જતો પણ નથી કે કઈ રીતે ડિસ્ક્રિપ્શન લગાડવી, કઈ રીતે ટેગ લગાડવા, કેમ કે એ એનો વિષય છે, એના વિષય પ્રમાણે કામ કરે અને વિડીયો વાયરલ થાય છે અને લાખો લોકો આપણા વિડીયોને જોઈ છે, તે બદલ પણ એને હું અભિનંદન પાઠવું છું કે જે હું બોલું છું મારો અવાજને લાખો લોકો સુધી પહોંચાડ્યો અને ઘર ઘર સુધી એક સાચી માહિતી અમારી પહોંચે એવો એક એમનો પણ પ્રયાસ છે. અને ખાસ તો આપણે કાંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેની અંદર પરિવારનો તમામ લોકોનો સાથ સહકાર હોય તો જ આપણે કરી શકીએ. અમે જે કાંઈ અહીંથી તમને મેસેજ પહોંચાડીએ છીએ તેની અંદર એનો ફૂલ સપોર્ટ છે, એટલા માટે જ હું તમારા સુધી મારી વાત પહોંચાડી શકું છું. અને આ એક કામ હું એકલો પણ ના કરી શકું, કેમ કે શૂટિંગ વખતે પણ ઘણી બધી પ્રકારની જરૂર હોય છે, લાઇટિંગ, કેમેરા અને વગેરે, અને શૂટિંગ થયા બાદ પણ ઘણી બધી પ્રકારના કામો રહેતા હોય છે, એટલે એવા કામમાં તમામ કામમાં મારી સાથે છે. અને લગભગ હું એવું પણ કહી શકું કે આપ જે અમારા વિડીયો જોઉં છો અને માહિતી આપણા સુધી પહોંચે એની અંદર મારું કામ લગભગ 20-25% છે, લગભગ 75-80% સુધીનું કામ નિમિષા પૂરી કરે છે, એટલે એનું પણ એક આ ચેનલ ઉપર ઘણો બધો ભોગ છે. અને બાકી વિશેષ આજના વિડીયોમાં કંઈ કહેવાનું નથી, રેગ્યુલર આપણે દરેક વિડીયોની જેમ રેગ્યુલર મળતા રહેશું. હા, તો પરેશે કીધું એ પ્રમાણે હું એમને હેલ્પ કરું છું, તો થેન્ક યુ. અને બીજું પણ અમારી ચેનલમાં તમને કોઈ એવો ફેરફાર કરવાનો લાગતો હોય કે આમાં કોઈ જરૂરી છે થંબનેલમાં ફેરફાર કરવાનું,
કે બીજું કોઈ પણ, તો તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, તો અમે જરૂરથી ફેરફાર કરશું. અને બીજું પણ કાંઈ પણ સજેશન હોય તો અમને જરૂરથી આપજો, જેથી આપણી ચેનલ આગળ વધે. અને બસ આવી જ રીતે અમને સાથ સપોર્ટ આપતા રહેજો, તો પછી ફરી ક્યારેક હું પાછી વિડીયોમાં આવીશ. તો બસ એ સાથે આપ લોકોને બાય બાય. એટલે ખાસ તો એને જ બધું, વિડીયોની ક્વોલિટી કે જે કંઈ તમારે ફેરફાર કરવાની જરૂરિયાત લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો. કોમેન્ટ પણ રેગ્યુલર ચેક કરે છે, એટલે કોમેન્ટમાં તમે કહેશો તો એ વિડીયોની ક્વોલિટી અથવા તો બીજા કંઈ ફેરફાર હશે આપણી ચેનલમાં કરવા જેવા તે તમામ કરશે. અને જે એક વેધર માટે અમે જે માહિતી આપીએ છીએ તેમાં ઘણા બધા લોકોની એક ડિમાન્ડ હતી કે એક મેપ સાથે અમને માહિતી આપો જેમાં તમામ એરિયા પણ બતાવી શકીએ. તો એવા માટે પણ એ ટેકનોલોજીનું જે કાંઈ જ્ઞાન છે એ ધરાવે છે, એ મુજબના એ ફેરફારો કરશે. અને વિશેષ કોઈ ફેરફાર કરવાના હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં કહેજો, એટલે એ કરી શકે. અને બાકી આજના વિડીયોમાં આટલું જ. રેગ્યુલર આપણે વિડીયોમાં મળતા રહેશું. હાલ રજા આપશો. ધન્યવાદ.